બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પેપર નંબર 11 અંતર્ગત ભણીએ છીએ અને એમાં આપણે પહેલાં યુનિટની વાત પૂરી કરી અને પછી બીજા યુનિટમાં જે સર્જકલક્ષી અભ્યાસમાં આપણે દલપતરામની કવિ તરીકે વાત કરી લીધી છે અને હવે આજે આપણે આ વિડીયોમાં ગદ્યકાર નર્મદ વિશે વાત કરવાની છે. તો આપણે નર્મદ ને સારી રીતે અને આમ જુઓ તો નર્મદને ઘણી રીતે ઓળખીએ છીએ, કારણ કે નર્મદના એટલા બધા ઉપનામો છે અને એનું મૂળ નામ પણ બીજું છે, પણ સમગ્ર ગુજરાતી સાહિત્ય અને સમગ્ર ગુજરાત જે છે એ તેને નર્મદના લાડીલા નામથી ઓળખે છે અને એનું જે પૂરું નામ છે એ નર્મદા શંકર લાલ શંકર દવે છે. એટલે આમ નવલરામ, નંદ શંકર અને કવિ નર્મદ એવા ત્રણેય જે સાક્ષર ત્રિપુટીઓ છે એ આપણને સુરતમાંથી પ્રાપ્ત થયા છે. એટલે નર્મદનો જન્મ જે છે એ 1833માં સુરતમાં થયો હતો. નર્મદ ની આમ તો આપણે વાત કરવી હોય તો આપણે દલપતરામની જેમ જ નર્મદ ને ગદ્યકાર તરીકે એનું મૂલ્યાંકન કરીશું અને પહેલો એનો મુદ્દો છે નર્મદનું જીવન, પછી આપણે નર્મદને ઘડનારા જે પરિબળો છે એની વાત કરીશું અને એના પછી નર્મદનું સાહિત્ય સર્જન અને પછી ગદ્યકાર તરીકે નર્મદનું મૂલ્યાંકન. આ જે ચાર મુદ્દાઓ છે એ ચાર મુદ્દાઓ અંતર્ગત આપણે ગદ્યકાર નર્મદની વાત કરીશું. એટલે આપણે આ યુનિટમાં નર્મદે પદ્યમાં પણ સર્જન કરેલું છે એટલે આપણે એ પાસા પર વધારે ભાર મૂકવાનો નથી, પણ નર્મદનું જે ગદ્યમાં જે વિશેષ પ્રદાન છે એ અહીં આપણે જોવાનું છે. એટલે પહેલાં આપણે નર્મદ ના જીવનની ભૂમિકા રૂપે વાત કરી લઈએ. તો જેનું આખું નામ છે નર્મદા શંકર લાલ શંકર દવે અને આપણે જોયું કે દલપતરામથી નવો યુગ જે છે એ આરંભાય છે અને આપણે દલપતરામને અર્વાચીન સાહિત્યના પ્રસ્થાનકાર તરીકે પણ આપણે એની વાત કરી છે. પણ આપણે જ્યારે આ વાત કરીએ છીએ કે અર્વાચીન સાહિત્ય નું પ્રસ્થાન દલપતરામ દ્વારા થયું છે, પણ અર્વાચીન સાહિત્યને જે સ્થિરતા પ્રાપ્ત થઈ એ નર્મદ દ્વારા પ્રાપ્ત થઈ છે. એટલે એ રીતે રીતસરનો પ્રારંભ જે છે એ નર્મદથી થયો ગણાય છે અને એ રીતે નર્મદને સુધારક યુગમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. એટલે ગદ્ય અને પદ્ય બંને પરત્વે વિષય, પ્રકાર, શૈલી, સાહિત્ય સમજ આ વગેરે એની દ્રષ્ટિએ અનેક મહત્ત્વની બાબતોમાં નવા પ્રસ્થાનો કરવાનું જે શ્રેય છે એ નર્મદને જાય છે. એટલા માટે થઈને જુઓ, એ ઇતિહાસની બાબત હોય કે પિંગળની બાબત હોય કે નિબંધોની બાબત હોય કે પછી બીજા ગદ્યના સ્વરૂપો જે છે, સામાયિક છે વગેરે, નાટક હોય, આ બધામાં નર્મદે નવા પ્રસ્થાનો કર્યા છે. એટલે એ દ્રષ્ટિએ પણ નર્મદનું જે સુધારક યુગમાં એક અનન્ય મહત્ત્વ અંકાયું હતું. નર્મદના આગમન સાથે જ નવયુગની સવારી જે છે એ ધામ ધૂમથી જાણે આવતી હોય એ પ્રકારનો ભાવ એ સમયમાં હતો અને એવો અનુભવ તેના લખાણો વાંચનાર અને સાહિત્ય રસિક વર્ગને થયા વગર રહેતો નથી. એટલે જુઓ, નર્મદનો સ્વભાવ જે છે એ આ સંદર્ભે ખૂબ મહત્ત્વનો છે કે એના સ્વભાવમાં જે જોત્સો હતો એ જોત્સાએ જાણે કે સુધારક યુગમાં સુધારણ પવન જે છે એને તીવ્ર વેગ આપવાનું કાર્ય કર્યું હતું. અને એ રીતે નર્મદ આમે નર્મદ સંદર્ભેની એક મહત્ત્વની પંક્તિ છે કે યા હોમ કરીને કૂદી પડો. એટલે એ પ્રકારનો જુસ્સો જે છે એમના સ્વભાવમાં તો છે પણ એમના સાહિત્યમાં પણ આપણને અનુભવાય છે અને આથી તેને કેટલાય ઉપનામો પ્રાપ્ત થયા છે જે તમે સામે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમ કે અર્વાચીનો
માં આદ્ય નવયુગનો પ્રહરી ગદ્યનો પિતા સમયવીર એટલે જો આદ્ય એટલે પ્રારંભ કરનાર આપણે આમ જુઓ તો આપણે 1850માં દલપતરામ પાસેથી નિબંધો ને ગદ્યમાં સર્જન પ્રાપ્ત થાય છે પણ દલપતરામે માત્ર નિબંધ વગેરેમાં પ્રયાસો કર્યા છે પણ નર્મદે ઇતિહાસ પિંગળ આત્મકથા જીવનચરિત્ર નિબંધો આ વિવેચન આ બધા ગદ્યના જે અન્ય સ્વરૂપો છે આ બધામાં નર્મદે પ્રારંભ કર્યો છે અને એટલા માટે થઈ અને એને અર્વાચીનોમાં આદ્ય તથા ગદ્યનો પિતા પણ એ સંદર્ભે કહેવામાં આવે છે અને એ સંદર્ભે આ એના ઉપનામો છે એ સાચા પણ આપણે લાગે છે. બીજું એ કે નવયુગનો પ્રહરી છે. જુઓ કે ન પ્રહરી એટલે રક્ષણ કરનારો, જુઓ કે જેના દ્વારા નવો યુગ જે છે એ જાણે ધામધૂમથી જોર શોરથી ગાજતો વાજતો આવે છે અને એટલા માટે એને નવયુગનો પ્રહરી પણ કહેવામાં આવે છે. બીજું એ કે નર્મદને સમયવીર પણ કહેવામાં આવ્યો છે. તો નર્મદની સમય સાથેની જે તદ્રુપતા છે એટલે કે એનું જે ઇન્વોલ્વમેન્ટ છે એના સમયમાં એ ખૂબ ગાઢ પ્રમાણમાં છે કે એના સમયને એ બરાબર પારખે છે અને એ સમયને એને પોતાના હૃદય સાથે અનુભવ્યો છે અને એટલે એના સમયમાં જે એનું ઇન્વોલ્વમેન્ટ છે અતિ ગાઢ છે અને તેની સમય વિશેની જે સંવેદનશીલતા છે એ અતિ તીવ્ર પ્રમાણમાં હતી. એટલે ગાંધીજીને બાદ કરીએ તો અનુગામી પેઢીઓમાંથી ભાગ્યે જ કોઈ લેખક પોતાના જમાના સાથે નર્મદના જેટલો એ નજીક હશે. એટલે ગાંધીજી અને બાદ કરતા આપણે નર્મદને સમય સાથે જે તદ્રુપ થનાર એવો ભાગ્યે જ કોઈ સર્જક આપણને પ્રાપ્ત થાય. એટલે લોક જીવનના ધર્મ સમાજ અને સાહિત્ય એ મુખ્ય ક્ષેત્રોમાં તેની ચેતના જે છે સતત સક્રિય રહી છે તેનો પુરુષાર્થ સમકાલીન પરિબળોના સ્થિત્યંતરનું પણ કારણ બન્યો હતો. જુઓ કે હંમેશા એ ભણેલો હતો, યુનિવર્સિટીનું શિક્ષણ એને પ્રાપ્ત થયું હતું અને એના કારણે એ પોતાના સમયની જે બદીઓ છે એના દૂરિતો જે છે એને જોઈ શક્યો હતો અને એને દૂર કરવાના એને તીવ્ર પ્રયાસો કર્યા હતા અને જેને કહીએ કે સુધારા માટે થઈ અને સત્ય માટે થઈ અને ક્યારેય એને નમતું સ્વીકાર્યું નથી અને એના માટે એને કોઈ પણ ભોગ આપ્યો છે. અને કેટલીક વાર એવું બન્યું છે કે એનું જે ચરિત્ર છે અથવા તો એ ઘણા બધા વિવાદોમાં પણ એટલા માટે થઈ અને નર્મદ જે છે પોતાના અંગત જીવનમાં રહ્યો છે. એટલે આ જે છે એ નર્મદની મહત્ત્વની વિશેષતા છે. આથી જ કદાચ તેના આપણે કહ્યું તેમ કે એના અંતરંગ જીવનના સાક્ષી જે છે રાજારામ રામશંકર એને સમયવીર કહે છે કારણ કે સૌથી વધારે એનું જે ઇન્વોલ્વમેન્ટ છે એની તદ્રુપતા જે છે પોતાના સમય સાથે છે અને એટલા માટે એ યોગ્ય અર્થમાં સમયવીર છે. એટલે આ રીતે નર્મદને અન્ય ઉપનામો પ્રાપ્ત થયા છે. હવે આપણે નર્મદના વ્યક્તિત્વની વાત કરીએ તો નર્મદ જે છે એ માત્ર આપણે એને એક સાહિત્યકાર તરીકે ઓળખતા નથી, એના બીજા ઘણા વ્યક્તિત્વના અંશો છે, પ્રભાવી અંશો છે અને એના દ્વારા પણ એને એ સમયમાં અને આજે પણ એક ગુજરાતી સાહિત્ય અને સમાજ પર એક ઊંડી છાપ છોડી છે. તો નવા પ્રસ્થાનકાર તરીકે તો આપણે એને ઓળખીએ જ છે, એક એની જુદી ઓળખ થઈ, પણ ધર્મ તથા સમાજ જેવા ક્ષેત્રમાં સુધારા પ્રવૃત્તિ ચલાવતા ચલાવતા નવીન પ્રસ્થાનરૂપ સર્જન કરવું એ પણ એની એક બીજી મહત્ત્વની ઓળખ છે. અને એના સિવાય પણ ત્રીજા પ્રકારનો સર્જક જે છે એ નર્મદ હતો. એટલે એ કુદરત પ્રેમી કવિ તેમજ સમર્થ ગદ્યકાર ઉપરાંત એક પ્રેમાળ મિત્ર, દર્દેદિલ પ્રેમી, સાહસિક પ્રવાસી, ધીર દેશભક્ત, નિડર સમાજ સુધારક, ઉદાર ધર્મચિંતક, વિચક્ષણ લોકનાયક એમ નર્મદના રંગીન અને રોમાંચક વ્યક્તિત્વના અનેક પાસાઓ છે
એના વ્યક્તિત્વની આ જુદી જુદી ઓળખો છે. અને ખાસ કરીને આપણે આગળ વાત કરી કે એના એનો જે સ્વભાવ જે છે, એના સ્વભાવનો એક મહત્ત્વનો જે ગુણ છે એની સત્યનિષ્ઠા છે. અને સત્યનિષ્ઠા માટે થઈ અને નર્મદને ઘણા બધા ભોગ પણ આપવા પડ્યા છે. તેના કારણે જ કદાચ તેને અંગત જીવનમાં નાના મોટા ઘણા અનેક સંઘર્ષોનો સામનો કરવાનો આવ્યો છે, ખાસ કરીને અંતિમ એના જીવનમાં. અને એના કારણે જે સુધારા ના પક્ષના કેટલાક નર્મદના પક્ષકારો હતા, અંતિમ સમયમાં જ્યારે નર્મદના વિચારોમાં પરિવર્તન આવે છે ત્યારે નર્મદને એમના પક્ષથી ઘણું સહન કરવાનું થાય. અને નર્મદ કવિ તો હવે ઘરડા થયા વગેરે જેવું સાંભળવાનું પણ થયું છે. એટલે આ નિમિત્તે જે વીરતા અને દ્રઢ, એવું પણ કહેવાય કે દરેક ના પ્લસ માઇનસ હોય એમ નર્મદના સ્વભાવને કારણે જ નર્મદના ઘડતરમાં વીરતા અને દ્રઢતા જેવા ગુણો એનામાં વિકાસ પામે છે. અને તેમના સ્વભાવગત આ ગુણો જ તેમના સાહિત્યમાં પણ આપણને આકર્ષી રહે છે. એટલે આ જે છે નર્મદના વ્યક્તિત્વની મહત્ત્વની લાક્ષણિકતાઓ છે. અને એ રીતે એક લોકનાયક અને રંગીન રોમાંચક વ્યક્તિત્વ નર્મદ ધરાવતો હતો. હવે આપણે એના પછીનો જે બીજો મુદ્દો છે એ નર્મદને ઘડનારા પરિબળોનો છે. કારણ કે દરેક સર્જક જે છે એ એના સમયની જે પરિસ્થિતિઓ છે એમાંથી ઘડાતો હોય છે અને એનું સર્જન પણ એનાથી પ્રેરિત હોય છે. એટલે એટલા માટે આપણે સાહિત્યના ઇતિહાસમાં એ સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓનો અભ્યાસ આપણે કરવાનો થાય છે. કારણ કે એ સમયને બાદ કરીને આપણે કોઈ પણ કવિ અથવા સાહિત્યકારને ક્યારેય ન મૂલવી શકીએ. એટલે નર્મદ જે છે એ સમયના જે પ્રશ્નો હતો, એ સમયના જે પ્રશ્નો હતા, એ સમયની જે સમસ્યાઓ હતી, એ સમયનો જે સમાજ હતો એના દ્વારા ઘડાયો છે. અને કેટલીક વાર એના પરિવારજનો અને ખાસ કરીને પિતાનો સ્વભાવ જે છે, એ પિતાના પ્રયત્નો જે છે એ પણ નર્મદને ઘડવામાં એક મહત્ત્વનું યોગદાન આપે છે. એટલે પહેલું નર્મદને ઘડનારું જે પરિબળ છે એ એના વત્સલ પિતા છે, પિતા લાલશંકર દવે. એટલે નર્મદને શિક્ષણ આપવામાં, નોકરી અપાવવામાં, પછી છંદ પાકા કરાવવામાં નર્મદની કવિતા, દલપતરામની કવિતાની હારોહાર ચાલે. અને નર્મદ એ મોટો કવિ થાય એ માટે લાલશંકર દવેએ સતત નર્મદને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને ક્યારેય જુઓ, નર્મદ જે છે એ પોતાની શાળાની નોકરી છોડી દે છે અને સંપૂર્ણ સમાજ માટે થઈ અને સાહિત્યની સેવા માટે થઈ અને જ્યારે કલમને ખોળે માથું મૂકે છે ત્યારે પણ પિતા જે છે એને ઠપકો નથી આપતા, પણ એટલું જ કહે છે કે તારે વિચારીને કામ લેવું હતું, કે આ તારો નિર્ણય જે છે થોડો ઉતાવળિયો છે, એટલું જ પિતા એને કહે છે. એટલે જુઓ કે પિતાનો જે સ્વભાવ છે, નર્મદ પાછળના પિતાના જે પ્રયત્નો છે એ નર્મદને કવિ બનાવવામાં એક મહત્ત્વનું પરિબળ પુરવાર થાય છે. એટલે નર્મદને ઘડવામાં એને સાહિત્યકાર તરીકેની ઓળખ અપાવવામાં જે મહત્ત્વનું પ્રથમ પરિબળ છે એ આ પિતા લાલશંકર દવે છે. હવે એના પછીનું નર્મદ ને ઘડવામાં જે બીજું મહત્ત્વનું પરિબળ જવાબદાર છે એ એનું યુનિવર્સિટીનું શિક્ષણ અને અંગ્રેજી કેળવણી બને છે. એટલે આપણે દલપતરામને ઘડનારા પરિબળોમાં પણ આપણે જોયું હતું કે એના પિતાનો કડક સ્વભાવ છે એને જુદા માર્ગે લઈ જાય છે. તો અહીં પણ એક પિતાનો જે સ્વભાવ છે એને આ રીતે સાહિત્યના માર્ગે વાળે છે અને સતત એક મોટા કવિ બનવામાં એને આગળ એક જેને કહે ને આગળ વિકસવા માટે હંમેશા
પ્રેરણા પૂરું પાડનાર બની રહે છે. તો દલપતરામને ઘડવામાં બીજું મહત્વનું પરિબળ હતું કે ફાર્બસ જેવા મિત્રનું આગમન. એના દ્વારા એ થોડા ઘણા અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવે છે. દલપતરામ જે છે એ નર્મદની જેમ કોઈ યુનિવર્સિટીમાં શિક્ષણ એમને પ્રાપ્ત થયું નથી, પણ નર્મદની કવિતા જે છે કાવ્ય ગુણે વધારે દલપતરામ કરતાં શ્રેષ્ઠ બને છે. એનું કારણ એ આ જ છે કે નર્મદ જે છે એ યુનિવર્સિટીનું શિક્ષણ પામેલું યુવાન છે અને અંગ્રેજી સાહિત્યનો એને પરિચય થયો છે. પરિણામે હેઝલિટ, વર્ઝવર્થ, સેલી વગેરે જેવા કવિઓની કવિતાથી તે પરિચિત થાય છે. એ કાવ્ય કેવી રીતે સર્જવું, કોને કાવ્ય કહેવાય, એટલે આ બધા નિબંધોથી અથવા તો આ બધા જે સિદ્ધાંતો છે એનાથી એ અંગ્રેજી કેળવણીને કારણે એનાથી પરિચિત થાય છે. અને એના કારણે જ આપણે મહત્વનો આપણો વિવેચન, પ્રથમ વિવેચન લેખ આપણે જેને કહીએ છીએ કવિ અને કવિતા, એ નર્મદ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે નર્મદને ઘડવામાં જે બીજું મહત્વનું પરિબળ છે એ યુનિવર્સિટીનું શિક્ષણ અને અંગ્રેજી કેળવણી છે. અને એના દ્વારા જ નર્મદ જે છે એ પશ્ચિમી સાહિત્ય થી પરિચિત થાય છે. અને આપણે જો કવિ અને કવિતા નિબંધ વાંચીએ ત્યારે આપણને એ ખ્યાલ આવે કે નર્મદ જે કવિતાની વ્યાખ્યા આપે છે એમાં વર્ડ્સવર્થનો ખૂબ ઊંડો પ્રભાવ છે. જોશો જે એમના એમની કવિતાની વ્યાખ્યામાં જે શબ્દ આવે છે એની પાછળ પણ વર્ડ્સવર્થ ની કાવ્ય વિભાવના જવાબદાર છે. એટલે હેઝલિટ છે, વર્ઝવર્થ છે, પીબી શૈલી છે, આ બધા જ સાહિત્યકારોનો નર્મદ પર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે અને એ શક્ય બન્યું છે યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા. એટલે નર્મદને ઘડવામાં બીજું મહત્વનું પરિબળ જે છે યુનિવર્સિટીનું શિક્ષણ અને અંગ્રેજી કેળવણી બને છે. હવે એના પછીનું નર્મદ ના જીવનમાં જે મહત્વનું પરિબળ છે અથવા તો નર્મદના સાહિત્ય સર્જનમાં જે બીજું મહત્વનું પરિબળ જવાબદાર છે એ ધીરા ભગતની કવિતાનું વાંચન. ધીરા ભગતના સાહિત્યથી જ્યારે નર્મદ પરિચિત થાય છે ત્યારે ધીરા ભગતની કવિતાનો ખૂબ ઊંડો પ્રભાવ એમના માનસ પર પડે છે અને એના કારણે જ નર્મદ જે છે એ કાવ્યનું લેખન શરૂ કરે છે. અને કેટલાય એવા કાવ્યો આપણને ધીરા ભગતની પ્રેરણાથી લખાયેલા હોય એવા નર્મદ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે બીજું મહત્વનું પરિબળ, એના પછીનું જે મહત્વનું પરિબળ છે એ ધીરા ભગતની કવિતાનો પ્રભાવને ગણી શકાય. અને નર્મદ જે કલમને ખોળે માથું મૂકે છે એટલે પોતાની નોકરીને છોડી જ્યારે સંપૂર્ણપણે સાહિત્યની સેવા કરવાનું આજીવન વ્રત લે છે કે મને શેર જુવાર તો મળી રહેશે પેટ ભરવા માટે થઈને, આ પ્રકારનો જે એનામાં આત્મવિશ્વાસ જાગે છે અને પોતાનું જેને કહીને કે અર્થોપાર્જનની જેના દ્વારા એ અર્થોપાર્જન કરે છે એ નોકરી છોડી અને એ સાહિત્યને શરણે જાય છે. એટલે કલમને ખોળે માથું મૂકી દે છે અને એમાં આ ધીરા ભગતની કવિતાનો પ્રભાવ જે છે એને આપણે ગણી શકીએ. એટલે આ જે છે એ નર્મદના જીવનમાં એક વળાંક લાવનાર પરિબળ બને રહે છે. એટલે ઘણા વર્ષો સુધી નર્મદ જે છે એ આ વ્રત પોતાનું ચાલુ રાખે છે અને એના દ્વારા જ એ ગુજરાતી સાહિત્યની આટલી સેવા કરી શક્યો, આટલા નવ પ્રસ્થાનો કરી શક્યો એવું આપણે કહી શકીએ. એટલે જુઓ એ સમયમાં જ્યારે એ કલમને ખોળે માથું મૂકે છે ત્યારે એના જીવનમાં ઘણા બધા સંઘર્ષો સર્જાયા હતા. કેટલીક વાર ખાવા પીવાની પણ તકલીફો પડી છે. જ્યારે બીમારી હોય, ઘરમાં રોગ હોય ત્યારે દવા લેવા માટે પણ પૈસા નથી અને એની સત્યનિષ્ઠા અને ટેક તો એ પ્રકારની છે કે કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. અને એવા સંઘર્ષમય કાળ
માંથી પસાર થવા છતાં પણ નર્મદ જે છે એ પોતાની આ ટેક પર ટકી રહે છે અને સતત સાહિત્યની આ રીતે સેવા કરે છે. એટલા માટે નર્મદના જીવનમાં આ એક મહત્વનું મુખ્ય પરિબળ બની રહે છે. એટલે આ રીતે એક નોકરીમાંથી રાજીનામું આપી અને કલમને ખોળે માથું મૂકવું એ નર્મદના જીવનમાં મહત્ત્વનો વળાંક બની રહે છે અને એના જીવનનું મહત્ત્વનું એક એના વળાંક લાવનાર પરિબળ પણ બની રહે છે. એટલે જુઓ એક બાજુ કરજો પણ છે અને અનેકવાર હૃદય ચીરી નાખે તેવી માનસિક વિટંબણાઓનો પણ નર્મદે અનુભવ કર્યો હતો અને છતાં કોઈની આગળ દીન થઈને માગવું નહીં અને લીધેલું વ્રત મૂકવું નહીં એ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં નર્મદે સાહિત્યની નિષ્ઠા સાથે સેવા કરી છે અને એટલા માટે એ સમયમાં નર્મદ જે છે એ આટલો પ્રસિદ્ધ પણ હતો. પણ એ રીતે એને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવાનો આવ્યો છે. બીજું મહત્ત્વનું પરિબળ જે છે નર્મદને ઘડવામાં એ નર્મદનું સમાજ સુધારાનું કાર્ય અને એ કાર્ય જે છે એને સભાઓ ભરીને પછી ભાષણો કરીને વગેરે રીતે તો કર્યું જ છે. પોતાના અંગત જીવનમાં એનું આચરણ કરીને આ તો એમને આ રીતે તો સમાજ સુધારો કર્યો જ છે પણ એની સાથે એમને સાહિત્ય દ્વારા પણ સમાજ સુધારાનું કાર્ય કર્યું છે અને આ કાર્ય જે છે એ આત્મનિષ્ઠાથી એણે સ્વીકારેલું છે. એવું કહીએ તો ખરા જોશાથી એને યાહોમ કરીને નર્મદ જે છે એ જંપ લાવ્યો છે અને યાહોમ કરીને કુદીપળો આગળ ફતેહ છે. એ પ્રકારનું નર્મદનું જાણે કે એનું જીવન વાક્ય છે, નર્મદની ઓળખ બની રહે છે અને તેને સુધારાની બાબતમાં વાણી વિચાર અને વર્તનની એક વાક્યતા દાખવી તેથી જ તેને સુધારાનો સાચા અર્થમાં સેનાની કહેવામાં આવે છે. આ નર્મદની એક બીજી ઓળખ છે. જુઓ કેટલી બધી ઓળખ જે છે એ નર્મદને આ રીતે પ્રાપ્ત થાય છે. એટલે નર્મદ નું એના પછી એની જે નર્મદની ઓળખ છે કે હવે એના પછી નર્મદના અંતિમ જીવનમાં એના વિચારોમાં પરિવર્તન આવે છે. પણ એની પહેલાં જ્યારે આપણે નર્મદને સુધારાનો સેનાની કહીએ છીએ એ એમની કવિતાઓમાં પણ એનો આ જે ભાવ છે એ પ્રગટ થયો છે. તો કેટલીક કાલે પણ આપણે વાત કરી હતી કે વહેમ યવનની સાથ સુધારાદિત્ય લડે છે, ભરતખંડમાં યુદ્ધ કહું ચોમેર મચે છે. આ આ કેટલીક એમની પંક્તિઓ જે છે એ સુધારા અને એમની પ્રવૃત્તિ જે છે એને એની એનાથી આપણે પરિચિત કરાવે છે. તો એનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ આ રીતે સાહિત્યમાં પણ આલેખાયેલો છે. એટલે માત્ર આ એનામાં રહેલો જે ઉત્સાહ છે એના સ્વભાવગત લાક્ષણિકતા નથી, એનો જે આ ઉત્સાહ છે તમે સાહિત્યમાં પણ જ્યારે એના કાવ્યો વાંચતા હો ત્યારે પણ તમે એનો અનુભવ કરી શકો. કેટલીક પંક્તિઓ જે છે તમે જુઓ, જાણે એટલા માટે ને એ સમયનો જાગૃત પ્રહરી પણ કહેવામાં આવ્યો છે. તો આમે મરવું તેમે મરવું કાન લડતા મરવું, જુઓ આમે મરવું સોરી આમે મરવું તેમે મરવું કાન લડતા મરવું છતે જોર ને છતે ઉપાય કા કેદીમાં ખપવું. આ પ્રકારની એમની જે પંક્તિઓ છે કોઈ પણ એ સમયના યુવકોને એ સુધારા માટેનો પાનો ચડાવી દે એ પ્રકારની છે. તો એની જે સૌથી પ્રસિદ્ધ પંક્તિઓ છે કે જે સૈન્યને કૂચગીત ગવરાવે છે એ પ્રકારની જે સુધારાનું સૈન્ય છે એને જાણે કે કૂચગીત આગળ વધવા માટે નો એક પાનો ચડાવતો હોય, પ્રોત્સાહન આપતી હોય એ પ્રકારની એમની પંક્તિઓ છે. સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે યાહોમ કરીને પડો ફતેહ છે આગે. જુઓ આ જે પંક્તિ છે નર્મદની પહેલાં પણ કહ્યું એમ એની ઓળખ બની ગઈ છે. નર્મદને તમે
નર્મદ વિશે વાત કરતા હો તો તમને સીધી જ આ જ પંક્તિ યાદ આવે કે યા હોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે. અને આ રીતે વિચાર, વાણી અને વર્તનનું જે એક્ય છે એ સુધારક નર્મદના ચરિત્રનો, એના ચારિત્ર્યનો પાયો બને છે, એના તેના વ્યક્તિત્વનો એ સચેત એક ઉજ્જવળ અંશ પણ બની રહે છે. હવે એના પછી નું જે એનું પરિબળ છે કે નર્મદના વિચારમાં આવેલું પરિવર્તન, અંતિમ વયમાં નર્મદની જે ઢળતી વય છે એમાં નર્મદના વિચારોમાં એક જેને કહી ને કંઈક મહત્ત્વનું પરિવર્તન આવેલું, અને ધર્મ વિચાર નામનું એમનું પુસ્તક છે, એમાં આ જે પરિવર્તન છે એના વિશે એને પોતાના વિચારો જે છે એ પ્રગટ કર્યા છે કે હવે પાછા વળવાનો એનો ભાવ જે છે હું તમારી સમક્ષ મૂકું છું કે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાંથી હવે પાછા વળવાનો સમય આવી ગયો છે. એટલે પોતે જે કંઈ યાહોમ કરીને કૂદી પડવાની એની જે વિચારણા હતી, અથવા તો જે એક સુધારો નર્મદ દ્વારા અને નર્મદના એ સમયના જે સાથીઓ દ્વારા થયો, એમાં કેટલુંક આપણું આર્ય સંસ્કૃતિનું પણ જે ઉત્તમ તત્વો છે એનું પણ ધોવાણ થતું હતું, અને એના કારણે નર્મદનો જે આ સુધારાનો જે તીવ્ર વેગ છે એને ભૂલ ભરેલો લાગ્યો હતો. અને પછી એ એના વિચારો જે છે એ ધર્મ વિચાર નામના પુસ્તકમાં સ્વીકાર્યા છે. એટલે આ એક મહત્ત્વનું નર્મદના જીવનનું એ વળાંક બિંદુ પણ બની રહે છે. તો આપણે આ મુદ્દામાં નર્મદને ઘડનારા પરિબળો તરીકે 4-5 પરિબળોની વાત કરી જે એને ઘડવામાં મદદરૂપ થનાર મુખ્ય પરિબળો છે. હવે પછી આપણે જે વાત કરવાની છે એ નર્મદના સાહિત્ય સર્જન વિશે વાત કરવાની છે. તો અહીં તમારી સામે નર્મદનું કવિતા સર્જન અને ગદ્ય સર્જન બંનેની યાદી છે, જેમાં નર્મ કવિતા અંતર્ગત નર્મદની બધી જ કવિતાઓ જે છે એ સંગ્રહાયેલી છે. અને એક બીજું એમનું સંપાદન છે નર્મગદ્ય, જેમાં નર્મદના નિબંધો જે છે એ વિવેચનાત્મક હોય, સુધારા વિષયક હોય, બધા સ્વદેશ અભિમાનને લગતા હોય, એ બધા જ નિબંધો જે છે એ નર્મ ગદ્ય અંતર્ગત સંગ્રહાયેલા છે. ત્યારબાદ એમનું મહત્ત્વનું જે પુસ્તક છે, આમ તો એ નિબંધનું જ પુસ્તક છે, ધર્મ વિચારને લગતું, એ પણ ગદ્યનું પુસ્તક છે. ત્યારબાદ એમની આત્મકથા જે છે મારી હકીકત, કવિચરિત્ર, એમાં આપણા મધ્યકાલીન કવિઓ જે છે એના જીવનચરિત્રો આલેખાયેલા છે. ત્યારબાદ નર્મદ પાસેથી રાજ્યરંગ નામનું ઇતિહાસને આલેખતું પુસ્તક પ્રાપ્ત થાય છે, અને કેટલાક નાટકો પણ નર્મદ પાસેથી પ્રાપ્ત થયા છે, જેમાં જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સાર શાકુંતલમ, તુળજી વૈધવ્ય, કૃષ્ણાકુમારી, શ્રી રામ જાનકી દર્શન વગેરે જેવા. તો એનું મુખ્ય જે પત્રકારત્વ નર્મદને પ્રગટ કરે છે એવું જે એનું કાર્ય છે, અને જેને ઘડવામાં, મતલબ નર્મદને ઘડવામાં આ સામાયિક દાંડીઓનો પણ મહત્ત્વનો ફાળો છે, એવું દાંડીઓ સામાયિક અને એના પછી જે કોષની પ્રવૃત્તિ નર્મદ દ્વારા થઈ છે એ કોષ છે નર્મકોષ. ત્યારબાદ મેવાડની હકીકત અને સુરતની મુક્તે ત્યાર હકીકત જેવી ગદ્ય કૃતિઓ નર્મદ પાસેથી ગદ્યમાં પ્રાપ્ત થાય છે, અને દયારામ કાવ્ય સંગ્રહ ભાગ 1-2, પ્રેમાનંદ કૃત, દસમ સ્કંદ, નળાખ્યાન વગેરે, પછી નાગરોમાં ગવાતા ગીતો વગેરે જેવા સંપાદનો પણ નર્મદ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીં આપણને જ્યારે નર્મદનું ગદ્ય કાર તરીકે મૂલ્યાંકન કરીશું ત્યારે નર્મદના આ સમગ્ર ગદ્યના પ્રદાન વિશે આપણે વાત કરવાની થશે, જેમાં આપણે એના બધા જ આ સ્વરૂપોમાં જે કૃતિઓ પ્રાપ્ત થઈ છે એની આપણે આ વિડીયો પછીના વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી અસ્તુ.